સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આટ્યાવાસમાં કારતક સુદ ચોથના દિવસે શ્રી જોગણી માતાના મંદિરે ભવ્ય ઉજવણી. પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આંટીયાવાસમાં બિરાજમાન શ્રી જોગણી માતાજીના પાટોત્સવ અંતર્ગત કારતક સુદ ચોથના પાવન દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આંટીયાવાસમાં શ્રી જોગણી માતાજીના મંદિરે દર વર્ષે માતાજીના પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. ગત બે વર્ષમાં કોરોનાની મહામારીના કારણે ધાર્મિક તેમજ જાહેર ઉત્સવોની ઉજવણી ઉપર પ્રતિબંધ હતો, જેના કારણે તહેવારોની ઉજવણી સાદાઈપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે માતાજીની મહેરના કારણે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર થઈ રહી છે. શ્રી જોગણી માતાજીમાં વિશ્વાસ ધરાવતા ધર્મપ્રિય લોકોએ માતાજીમાં શ્રદ્ધા અને આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરીને ગરબે ઘૂમી રહેલા નજરે પડતા હતા. માતાજીના સ્થાપના દિવસે ઉજવાતા પાટોત્સવમાં સહભાગી બનવા પ્રાંતિજના વતનીઓ કે જેઓ નોકરી કે ધંધાથી બહાર ગામ રહે છે તે લોકો પણ પોતાના વતન પ્રાંતિજમાં આવીને ઉત્સવનો લાભ લેતા નજરે પડે છે. માથા ઉપર ફૂલવારી માંડવડી મૂકીને ફરકડીની જેમ ફેર ભૂંદરડી ફરતા લોકોને જોઈને શ્રદ્ધાળુઓ પ્રભાવિત થઈ ગયા હતા. શ્રદ્ધાળુ લોકો શ્રી જોગણી માતાને હાજરા હજુર માનીને દરેક શુભ કાર્ય પૂર્વ અચૂક દર્શન કરવા આવે છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ, આપ સૌને દિવાળીનું નવું વર્ષ સુખદાયી, ફળદાયી તથા સમૃદ્ધિ તરફ આગળ વધે તેવી દરેકને શુભકામનાઓ તથા આવતું નવું વર્ષ દરેક માટે સ્વાસ્થ્ય સારું રહે તેવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. બજાર સમિતિ પ્રતિજ તથા સભ્યાર ચલણમાં હરાજીમાં ભાગ લેતા ખેડૂત ભાઈઓને પોષણક્ષમ ભાવો તથા તેમને સહકાર મળી રહે તથા માર્કેટયાર્ડમાં ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે તેનું અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ અને અમારા સ્ટાફ તરફથી પણ પૂરો સહકાર અને દરેક પ્રકારની સવલતો મળતી હોય છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને હરાજીમાં સાચો તોલ, રોકડા નાણાં અને જાહેર હરાજીથી એ ઉદ્દેશથી દરેક બજાર સમિતિના સૂત્રને ધ્યાને રાખીને ખેડૂતોને સહકાર આપવામાં આવે છે. ખેડૂતોને પણ સહકારી ધોરણે જે પણ ફાયદા થતા હોય તે જોડે રહી અને હરાજીમાં કરવામાં આવે છે. આમ ફરીથી આવતું નવું વર્ષ દરેક માટે સારું સ્વાસ્થ્ય રહે અને સારું વર્ષ રહે તેની શુભકામનાઓ પાઠવું છું. જય જવાન, જય કિસાન, જય સહકાર. નમસ્કાર મિત્રો, ZSTVના તમામ દર્શક મિત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, પ્રિન્સિપલ શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ તરફથી આપ સર્વેનો ખૂબ આવકારું છું. આપ સર્વેનો દિવાળી ખૂબ સરસ જાય, નવા વર્ષ ઉત્તમ રહે. અમારા વિદ્યાર્થી ભાઈ બહેનોનો, તમામ પેરેન્ટ્સનો આ નવો વર્ષ કંઈક ને કંઈક સુખમય સંવેદનાઓ આપે એવી શુભેચ્છા. અમારી આ પ્રાંતિજ કોલેજ અહીંયા આર્ટ્સ, કોમર્સ, MA, MCOM તમામ સબ્જેક્ટ સાથે સરસ રીતે ગામમાં વિદ્યાર્થીઓને ખૂબ સુંદર એજ્યુકેશન પૂરું પાડે છે. કલ્ચરલ એક્ટિવિટીઝમાં પણ, યુથ ફેસ્ટિવલમાં પણ અમારો કોલેજ ખૂબ નામ રોશન કરે છે, તેમજ સ્પોર્ટ્સમાં પણ નેશનલ સુધી અમારા વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે. અહીંયા અવારનવાર ઉત્તમ વ્યક્તિઓ પધારે છે, મંત્રીશ્રી આવે છે, સાંસદશ્રી આવે છે, સારા ગજાનો જેટલા લેખકો છે, કવિઓ છે એમના અમે બોલાવીએ છીએ, વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, રેવન્યુ અધિકારીઓ પણ આવતા હોય છે. તો આ સંસ્થામાં વિદ્યાર્થીઓ ખૂબ ફૂલે ફલે પ્રગતિ કરે એવી શુભેચ્છા આપીએ છીએ.
અને આપ સર્વેનું આ ગામની કોલેજ તરફથી હું નવા વર્ષની અને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. તેમજ જેડેસ ટીવીનો જે નિષ્પક્ષ ટીવી છે એમને સંજયભાઈ રાવલ અને તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપ જે સારી બાબત છે સમાજની એની નોંધ લો છો, આ તમારી મીડિયા થકી તમારા ચેનલ થકી સમાજમાં પ્રસારિત કરો છો તે બદલ તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અન્ય અમારા પત્રકાર મિત્રો જે અમારા સાથે સંકળાયેલા છે તેમને પણ અમે દિવાળીને નવા વર્ષની ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને એમને થકી સમાજનું કલ્યાણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ, ધન્યવાદ. નગરપાલિકા પ્રાંતિજ સંચાલિત શેઠ પીએનડાર હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ, શાળા પરિવારના મિત્રો, નગરજનો, ગ્રામજનો તમામને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. આપનું આવનારું નૂતન વર્ષ સુખમય, સમૃદ્ધિમય તેમજ પ્રગતિમય રહે, નિરોગી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.